नमस्कार बाळ मित्रों, हूँ चंदवाणी अरिंकल, श्रीमती एम एस लखाणी कन्या विद्यालय में आपनुं स्वागत करूँ छूँ। आजनो विषय छे गुजराती पाठ छ, पर्वतनो मुरब्बो। तो आपने एम थाय के पर्वतनो मुरब्बो आवो पाठनुं नाम होतुं हशे। अहीं हवे तमने सरस मजानुं बालगीत आपेलुं छे के चालो गाईए गीतडुं मुरब्बानी मजा। तो आपने बधाने खबर छे मुरब्बो शेमांथी बने, तो के मस्त मजानी खट्टी खट्टी काची केरीमांथी मुरब्बो बने छे। बरणीनो मुरब्बो खावा चाल्या उंदर चार। तो के बरणी खुली हती एटले उंदरो केटला, तो के चार उंदरो। खूब धराय खाधो पोते, खाईने कर्यो विचार, बच्चा माटे घरे थोड़ो लई जाइए तो ठीक। અહીંયા શું કીધું આપને? તો કે બરણીનો મુરબ્બો ખાવા ચાલ્યા ઉંદર ચાર। કેટલા ઉંદર? તો કે એક, બે, ત્રણ અને ચાર ઉંદર। ખૂબ ધરાય ખાધો પોતે, એટલે કે ધરાય ધરાયને કે પેટ ભરાઈ ગયું ત્યાં સુધી લોકોએ ખાધો। ખાઈ લીધો પછી લોકોને વિચાર આવ્યો કે બચ્ચા માટે ઘરે લઈ થોડોક લઈ જઈએ તો સારું। ઊંધે માથે પડ્યા બરણીમાં, જરાના મનમાં બીક, શેઠે આવી પૂંછડી ઝાલી ખેંચી કાઢ્યા બહાર, ચૂચું કરતા બધાય ત્યાંથી ભાગ્યા મારમાર। એટલે કે ઊંધે માથે, પછી આપને ખબર છે કે બરણીમાંથી મુરબ્બો ખૂટવા લાગે એટલે એ નીચે જતો જાય, એટલે બધા ઉંદરો છે એ કોઈ પણ જાતની બીક વિના એમાં ઊંધે માથે, અને ત્યાં અચાનક શેઠ આવી ગયા અને શેઠે તેને બહાર કાઢ્યા। પછી તો ઉંદર ભાગમ ભાગ ભાગવા માંડ્યા। બરણીનો મુરબ્બો લઈને આવ્યા ઉંદર ચાર, બચ્ચા વળગી ડીલે ચાટે મુરબ્બો રસદાર, ચૂંચું ચૂંચું મુરબ્બો રસદાર। એટલે કે ઉંદરના આખા શરીરમાં મુરબ્બો અડી ગયો હતો, એટલે એનું આખું શરીર મુરબ્બાવાળું થઈ ગયું હતું। એટલે એના બચ્ચા એની બાજુમાં આવ્યા, એટલે એને બચ્ચાએ જ્યારે એને ચાખ્યું ત્યારે એને મુરબ્બો કેવો લાગ્યો? તો કે રસદાર, ચૂંચું મુરબ્બો રસદાર। આ બાળગીત તમારે ઘરે પણ શીખવાનું છે। હવે આપણી આસપાસના મદદગારો, તો કે આપણી આસપાસ રહેતા હોય તેવા મદદગારો વિશે આપણે પરિચય મેળવવાનો છે, અને આ પરિચય વિશે તમારે એક પાત્ર અભિનય ઘરે શીખવાનું રહેશે। તો કે પહેલું ચિત્ર શેનું છે? તો કે શાકભાજીવાળો। તો આપને ખબર છે કે શાકભાજીવાળો શું શું વેચે? તો કે બધા પ્રકારના એની પાસે શાક હોય છે। બીજું ચિત્ર શેનું છે? તો કે દૂધવાળો। તો આપને ખબર છે કે દૂધવાળો અત્યારે તો ગાડી લઈ અને બે બાજુ કેન લટકાવેલા હોય અને આપણા ઘરે દૂધ દેવા આવે। ત્રીજું ચિત્ર છે પસ્તીવાળો। તો કે આપણે ખબર છે કે આપણે જ્યારે ઘરમાં વધારાની પસ્તી ભેગી થાય ત્યારે આપણે કોની દુકાને જવા જઈએ? તો કે પસ્તીવાળાની દુકાને। હવે આગળનું ચિત્ર પોલીસમેન। તો કે પોલીસમેન છે તે શું કામ કરે છે? તો કે આપણા બધાની રક્ષા કરવાનું કામ કરે છે। ખેડૂત, તો કે ખેડૂત વિશે તો આપણે બધા જાણીએ છીએ કે જો ખેડૂત ન હોય તો આપણું જીવન જ શક્ય ન બનત, કે ભાઈ ખેડૂત અનાજ ન ઉગાડે તો આપણે અનાજ વગર આપણે રહી શકત નહીં। ટપાલ પેટી, તો કે ટપાલ પેટી એટલે શું? તો કે આપણી ઘરે કોઈ કાગળ લખીને મોકલે કે ભાઈ આપણે મામાના ઘરે કાગળ મોકલવો હોય તો શેમાં મોકલવાનો રહે? તો કે ટપાલ પેટીમાં। અહીં હવે તમને પાઠ આપેલો છે, પાઠનું નામ છે અમૃત કાકાનો પર્વત। પૃથ્વીપુરના બજારમાં રોજ જેવી ભીડ જામી હતી। તો કે બજાર છે, બજારનું નામ શું આપેલું છે? તો કે પૃથ્વીપુર। આર્યન મોબાઈલમાં બજારનો વિડીયો ઉતારતો હતો। આર્યન શું કરતો હતો? તો કે બજારનો વિડીયો બનાવતો હતો। શંકરાભાઈની શાકભાજીની લારી ધીમે ધીમે આગળ જતી હતી। એટલે કે આપને ખબર છે કે શાકભાજીની લારી હોય તો તે કઈ રીતના ચાલતી હોય? તો કે ધીમે ધીમે। બટાકા, રીંગણ, કોબીજ, ફ્લેવર, કોળું અને દૂધી, આટલા શાક હતા। આમાંથી તમને કેટલા શાક ભાવે છે બધાને? મને તો બટેકાનું ભાવે, કોબીનું ભાવે, ફ્લેવરનું ભાવે, રીંગણાનું શાક ન ભાવે। તમને કયા કયા શાક ભાવતા હશે?
बाजू में मृगेश भाई ब्रश कास्को तेल वगैरह खरीदी थैली में मुकता हता। नजीक में प्रकाश भाई अने दर्शनाबेन कपड़ानी लारीए थी तृप्ति माटे कपड़ा खरीदता हता। तो के नजीक में केटला? तो के थोड़े नजीक। कोण हतुं? तो के प्रकाश भाई अने दर्शनाबेन, तृप्तिना मम्मी अने पप्पा। तृप्ति माटे शुं करता हता? तो के कपड़ा खरीदता हता। बाजूमां मृगेश भाई ब्रश कास्को तेल वगैरे खरीदी थैलीमां मुकता हता। हर्ष भाई तेमनी किचूड किचूड अवाज करती साइकल पर दूधना केन लटकावी ट्रेन ट्रेन करता जता हता। तो के हर्ष भाई छे ते तेनी किचूड किचूड अवाज करती साइकल। आपणे खबर छे के घणी वखत साइकलमांथी केवो अवाज आवतो होय? तो के किचूड किचूड। तो के दूधना केन लटकावीने ट्रीन ट्रीन करता जता हता। पार्थेश भाई प्रेमीला बहन अने हर्षवर्धनना भारथी स्कूटर दबाई गयुं हतुं। तो के पार्थेश भाई छे तेना स्कूटरमां प्रेमीला बहन अने हर्षवर्धनना भारथी स्कूटर दबाई गयुं हतुं। शुं कामे? तो के ते बधानो वजन वधारे हतो एटले। चंद्रकांत श्रीधर पुग्गालय बजार वच्चे हता। चंद्रकांत चावाड़ानी दुकाने तो टोड़ू जो होय। हुं कीधुं श्रीघर भाई छे ए फुग्गालय अने बजार वच्चे वेचता हता। आपने खबर छे के आपणे फुग्गावाड़ाने जोईए एटले आपने फटाफट फुग्गा लेवानुं मन थाय। अने चंद्रकांत चावाड़ानी दुकाने तो टोड़ू ज हतुं। तो के आपने खबर छे चावाड़ानी दुकाने शुं होय? तो के ટોળું વળેલું હોય। શું કામે? તો કે ત્યાં બધા ચા પીવા આવે એટલા માટે। ત્યાં જ અમૃત કાકાનો બળદ બજારમાં ઘૂસ્યો। ત્યાં જ અમૃત કાકાનો બળદ બજારમાં ઘૂસ્યો। તેનું ડુંગર જેવું મોટું શરીર જોઈ કાકાએ નામ પાડેલું પર્વત। આપને ખબર છે કે બળદનું શરીર કેવું હોય? તો કે મોટું પહાડ જેવું, એટલે એનું નામ શું પાડ્યું? તો કે પર્વત। જેવું એનું નામ ને તેવું એનું કામ। કાકાના હાથમાંથી તો દોરડું છોડાવી એ તો દોડ્યો બજારમાં। એ જાય હું કીધું? તો કે અહીં આપણે પાઠમાં અમૃત કાકાનો પર્વત, એટલે કે અમૃત કાકાનો જે એના બળદ હતો એનું નામ શું હતું? તો કે પર્વત। અહીં આપણે પાઠમાં શું શું વસ્તુ શીખા આપણે ફરીવાર આપણે જોઈ લેશું। તો કે પૃથ્વીપુરના બજારમાં રોજે રોજ ભીડ જામેલી હતી અને આર્યન મોબાઈલમાં બધાનો વિડીયો ઉતારતો હતો અને શંકરાભાઈની શાકભાજીની લારી હતી તેમાં શું શાકભાજી હતું? તો કે બટાકા, રીંગણા, કોબીજ, ફ્લેવર, કોળું અને દૂધી। અને પ્રકાશભાઈ અને દર્શનાબેન એમની બેબી માટે શું લેવા ગયા હતા? તો કે તૃપ્તિ માટે કપડાં ખરીદવા ગયા હતા। અને મૃગેશભાઈ છે તે બ્રશ કાસ્કો તેલ વગેરે ખરીદી અને થેલીમાં મૂકતા હતા। હર્ષભાઈ છે તે તેની સાયકલ લઈ અને દૂધના કેન લટકાવી અને દૂધ આપવા જતા હતા। તો કે પાર્થેશભાઈ અને પ્રેમીલા બહેન અને હર્ષવર્ધનના ભારતી સ્કૂટર દબાઈ ગયું હતું અને શ્રીધરભાઈ શું વેચતા હતા? તો કે ફુગ્ગાલય અને બજારમાં વેચતા હતા। ચંદ્રકાંત ચાવાળો, તો કે ચાવાળા કોણ હતા? તો કે ચંદ્રકાંત ચાવાળા। તો કે તે શું વેચતા હતા? તો કે ચા। ત્યાં જ અમૃત કાકાનો બળદ, એટલે કે આપણે કોણ વચ્ચે આવી ગયું ગામની બજારમાં? તો કે અમૃત કાકાનો બળદ। અને બધા શું કર્યું? બળદ આવ્યો એટલે બધાએ જગ્યા તેને કરી દીધી। આ વાર્તાના પાત્ર તમારે બધાએ નામ સાથે યાદ રાખવાના રહેશે। ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે।